આપણે આલ્બર્ટ આઇન્સ્ટાઇનને સૌ જાણીએ છીએ અને કેટલી મોટી અને મોઢે ગણતરી કરતા હતા એ પણ આપણે જાણીએ છીએ. તો આવું શા માટે થતું? તો એક એક ડોક્ટર છે જેનું નામ ડોક્ટર થોમસ હાઇડવે છે, એણે એના મગજને ચોરીને એને બસ રિસર્ચ કરી હતી, જેના માટે એને નોકરીમાંથી પણ નીકાળવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં તેને એક તેને રિસર્ચ કરવા માટે પરમિશન મળી ગઈ હતી. તો તેણે રિસર્ચ કરી તો સૌપ્રથમ તેણે તેના મગજનો વજન કર્યો. તો તેના મગજનો વજન એક સામાન્ય માણસના વજન કરતાં બહુ જ ઓછો, બહુ જ તો નહીં પણ સામાન્ય માણસ કરતાં થોડો ઓછો હતો. 200 થી 20-30 ગ્રામ જેટલો તેમનો મગજનો વજન હતો. પછી તેના 240 ટુકડા કરીને વિશ્વના બધા વૈજ્ઞાનિકોને એક એક ટુકડો આપ્યો અને રિસર્ચ કરવા કહ્યું. તો બધા જ વૈજ્ઞાનિકોએ આઇન્સ્ટાઈનના દિમાગ પર રિસર્ચ કર્યું. તેના મગજના બહુ જ ઓછા સેલ્સ હતા, ઓછા સેલ્સ હતા, અને તેના મગજના જે રિકરન્ટ્સ જે હોય છે એ ગાયબ હતા. અને આના કારણ આ જ એનું કારણ હતું કે જેથી એ મોઢે ગણતરી કરી શકતા અને મતલબ એના મગજમાં પહેલાંથી મતલબ ચિત્ર આવી જતું હતું. અને આપણે બીજી વાત કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કે અમુકની સ્કિન ડાર્ક હોય છે, અમુકની બ્લેક હોય છે, અમુકની વ્હાઈટ હોય છે. તો આવું શા માટે થાય? તો આપણા શરીરમાં એક દ્રવ્ય આવેલું છે, મેલેનિન દ્રવ્ય, જેના લીધે આપણે શરીરની જે સ્કિન હોય છે તે નક્કી થાય છે. પછી ત્રીજું, આપણે બધું બધાએ અનુભવ્યું છે પરંતુ આપણે કોઈથી એના વિશે જાણવામાં રસ લીધો નથી. આપણે જે કાંદા હોય છે, મીન્સ કે ડુંગળી, એને જે આપણે ચપ્પા વડે કાપીએ છીએ તે એમાં એક રસ નીકળે છે જે આપણી આંખમાં જાય છે અને આપણને આંસુ આવે છે. તો એ શું છે? તો એ જે ડુંગળીમાં ઇન્ઝાઇમ્સ છે, એક ઇન્ઝાઇમ્સ રહેલું છે જેનું એમિનો એસિડ સલ્ફોક્સાઇડ છે વો રિએક્શન કરતા હૈ. ઉસકે બાદ સિનટ્રોપોઝ ઇન્ઝાઇમ્સાઇડ છે, એક કેમિકલ હોય છે જે આપણા હવામાં મળે છે, આપણી આંખમાં જાય છે અને ત્યાં આપણી આંખમાં એક બળતરા ઉત્પન્ન કરે છે. અને જે લેક્રિમ ગ્લાન્ડ જે હોય છે આપણી આંખમાં એ મગજને સંદેશો પહોંચાડે, મગજને સંદેશો આપે છે અને મગજ તેના પ્રતિચાર રૂપે આપણને કહે છે કે આંખને કહે છે કે આંસુ નિકાલ, અને એ આંસુ થ્રુ આપણા જે બળતરા હોય છે તે બહાર નીકળે છે.